ડિવાઇન ડેઝી કાઉન્સેલર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતીમાં ગ્રેટિટ્યુડ એટલે કે આભાર દર્શન માટેનું ગાઈડેડ મેડિટેશન જોઈશું. આપ સૌ આંખ બંધ કરી રિલેક્સ રહી આ ગાઈડેડ મેડિટેશન અને શબ્દોને સાંભળશો એવી આશા છે. આભાર દર્શન કેમ જરૂરી છે? આપે આપના જીવનમાં માતા પિતા તરીકે, અધરવાઇઝ આપ માતા પિતા નથી તો એક મિત્ર તરીકે, એક દીકરી તરીકે, એક દીકરા તરીકે કશું ને કશું કોઈને માટે કર્યું હશે. એક દોસ્ત તરીકે તમે જ્યારે કોઈને માટે સતત કંઈ ને કંઈ કરતા રહો અને છતાં પણ સામેવાળો વ્યક્તિ અનગ્રેટફુલ જ રહે, તો તમે વિચારો કે આને માટે હવે હું શું કરું કે એ થેન્કફુલ રહે, એને શાંતિ મળે, એ ખુશ થાય. હવે એ વ્યક્તિ કે જે કોઈ વાતે ખુશ નથી થતો, કોઈ વાતે તમારો આભાર વ્યક્ત નથી કરતો, એની જગ્યાએ પોતાની જાતને મૂકો. અને એ વ્યક્તિ એટલે કે તમે કે જે આ બધું કરે છે, એની જગ્યાએ ભગવાન, પ્રભુ, અલ્લાહ, ઈશ્વરને મૂકો. પ્રભુએ પણ આપણને કેટલું બધું આપ્યું છે અને દરરોજ આપતા જ રહે છે, છતાં આપણે એટલા આભાર દર્શન વ્યક્ત કરીએ છીએ કે જે આપણે કરવો જોઈએ? ઘણીવાર મને પ્રશ્ન થાય કે આ દુનિયામાં ખુશ કોણ છે? ખુશીનો શું સીધો સંબંધ ધન અને સંપન્નતા સાથે છે? કારણ કે મેં મારી જિંદગીમાં જોયેલા સૌથી ખુશ વ્યક્તિઓ પોતાની નાની અમથી ઝૂંપડીમાં પોતાના પરિવાર સાથે ભોજન કરતા એક નાના અમથા પરિવારની અંદર મને દેખાય. એમની આંખોમાં અજબ ચમક હતી, એમના મુખ પર એક મુસ્કાન હતી, એમના ચહેરા પર એક તેજ હતું. મિત્રો, કારણ કે એ લોકો જીવનમાં એમને જે મળ્યું છે એને માટે ખૂબ જ આભારી હતા. તમને જીવનમાં બધું મળે છતાં પણ મનને સંતોષ ન મળે, શાંતિ ન મળે, કારણ કે તમે જે છે એને સ્વીકારી એને માટે પ્રભુજીને આભાર દર્શન વ્યક્ત નથી કરતા. ખુશ કોણ છે? ખુશ એ છે કે જે સંતુષ્ટ છે. સંતુષ્ટ એ છે કે જે આભાર વ્યક્ત કરે છે, કે જે ગ્રેટફુલ છે. મેં આજે સવારે ઉઠીને મારી આ નરી આંખે સુંદર દિવસ જોયો. મારી પાસે મારી આ બે આંખો છે. આ બ્રહ્માંડની દરેકે દરેક સુંદર રચના હું જોઈ શકું છું. કેટલી સુંદર વાત છે. પ્રભુજી, મારી આ બે આંખો કે જેણે મને આજ સુધી સાથ આપ્યો છે, સવારે ઉઠીને ખુલી જાય છે અને મને આ દુનિયા અને આ દુનિયાની દરેક સુંદર વ્યક્તિ વસ્તુનું દર્શન કરાવે છે. જે આંખે મેં મારી માને જોઈ છે, મારા પિતાજીને જોયા છે, જે આંખે મેં પ્રભુને જોયા છે, એ આંખો માટે આભાર. મારા શ્વાસ ચાલે છે અને દરેકે દરેક શ્વાસ એ સંદેશો લઈને આવે છે કે જીવન હજુ બાકી છે, અને જીવન બાકી છે તો ઉમેદ બાકી છે, આશા બાકી છે. કાલે ભલે જે થયું હોય, પણ આજે મારી પાસે આજ છે. મારી પાસે શ્વાસ છે, મારી પાસે આશ છે. એ કહેવામાં આવે છે ને કે સન વિલ રાઇઝ અગેન એન્ડ વી વિલ ટ્રાય અગેન.
એટલે કે સૂરજ ફરીથી ઉગશે અને અમે ફરીથી પ્રયત્ન કરીશું અને આ વખતે જરૂરથી જીતીશું. મારા શરીરનું દરેકે દરેક અંગ એકદમ સારી રીતે કામ કરે છે. શું મેં ક્યારે આને માટે પ્રભુજીનો આભાર માન્યો છે? મારા નખ, પગ, હાથ, મારું દિલ, દિમાગ, મારી આ સ્કિન, મારું નાક, મારું કાન, મારું મુખ, મારા વાળ, મારી અંદર કામ કરતા એ દરેકે દરેક નાજુક નાના અંગો જે મારી જાણ વગર દિવસ રાત સતત કાર્યશીલ રહે છે, મારું શ્વસનતંત્ર ચાલતું રહે છે, મારું ખાવાનું પચતું રહે છે, શુદ્ધ લોહી મારી રક્તવાહિનીમાંથી વહેતું રહે છે. હે પ્રભુ, આ શરીરરૂપી મંદિર માટે હું આપનો દિલથી આભાર માનું છું. મારી પાસે મારા માતા પિતા, મારા જીવનસાથી, મારા દિલોજાન મિત્રો એવા લોકોનો સમૂહ છે કે જે મને દિલથી સાચો પ્રેમ કરે છે, મને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે, મને દરેક વાતે સપોર્ટ કરે છે, મને દરેક વાતે એપ્રિશિએટ કરે છે. હે પ્રભુ, તારો આભાર આ દરેકે દરેક વ્યક્તિને મારા જીવનમાં મોકલવા બદલ. આ ધરતી પર જે રીતે મારું રક્ષણ કરવા માટે અને મને પ્રેમ કરવા માટે આવા સુંદર સંબંધો મને પ્રભુએ પરમાત્માએ આપ્યા છે એ જોઈને જ મને ખ્યાલ આવે છે કે પરમાત્માને મારી કેટલી કાળજી છે, એ મને કેટલો પ્રેમ કરે છે, એ મારું કેટલું હિત જોવે છે કે આવા પ્રેમથી ભરપૂર લોકો મને મળ્યા. જે ધન, જે પૈસા હું કમાઉં છું કે જેનાથી મારી જરૂરિયાતની અને મારી ખુશીની દરેકે દરેક વસ્તુ હું ખરીદી શકું છું, એને માટે હું પ્રભુજીનો આભાર માનું છું. મારી પાસે મારી જરૂરિયાત કરતાં તો વધારે છે. મારી વિચાર શક્તિ જ્યાં સુધી પહોંચે એના કરતાં વધુ ધન પ્રભુએ મને આપ્યું છે અને એથી વધુ ભરપૂર જીવન. પ્રભુજીના આ આશીર્વાદ માટે હું દરરોજ હર ક્ષણ પ્રભુજીને પ્રાર્થના કરું છું, એમનો આભાર માનું છું. આ ધન પ્રભુ પ્રિય કાર્યોમાં વપરાય એવી પ્રેરણા અને શક્તિ પ્રભુજી આપે એવી હંમેશા હું પ્રભુને પ્રાર્થના કરું છું. આ મારા પ્રેમાળ સમજદાર મન માટે કે જે મને આવા મેડિટેશન, આવી પ્રાર્થના અને પ્રભુજી સાથે જોડાવા માટે પ્રેરે છે, એને માટે પણ હું આભારી છું. મારું મન એ મારું સૌથી સુંદર પ્રેમાળ મિત્ર છે. એણે મારો સાથ હંમેશા આપ્યો છે. મારી જીવનની દરેકે દરેક ક્ષણો માટે હું પ્રભુની આભારી છું. એ ક્ષણોની અંદર એવા અમુક ક્ષણ પણ હતા કે જેણે ખૂબ દુઃખ આપ્યું. જ્યારે મારું દિલ તૂટ્યું, અમુક સાથી મારાથી છૂટ્યા, કોઈ મને દગો કર્યો, પણ જ્યારે
જિંદગીનું લેખવું જોખું વિચારવા બેસું ત્યારે એવી ક્ષણોની હું વધારે બે વાર આભાર દર્શનમાં યાદ કરું છું. જો એવા ક્ષણો ન હોત તો શું મને મારા પ્રભુજી યાદ આવત? એ ક્ષણો હતા કે જેણે મને મારા ખુદા સાથે દિલથી જોડી, એનો તો ડબલ આભાર કે જેણે પ્રભુજી યાદ કરાવ્યા, જેણે મને સમજ આપી, યાદ અપાવી મારા ઘરની, મારા પ્રભુની, કે આ દુનિયા તો ટેમ્પરરી છે, પરમનન્ટ તો મારા પ્રભુ છે. અને સૌથી સુંદર આ જીવન કે જે પ્રભુએ આપેલું છે, એ દરેકે દરેક ક્ષણનો પણ આજે આભાર, કે જ્યારે જીવનમાં દુઃખ અથવા તો આંસુ આવેલા, કારણ કે ક્ષણો પ્રભુની નજીક લાવી, એ તો કેટલી સુંદર વાત છે. એનો મતલબ એ નથી કે હું દુઃખ માંગું છું, પણ હા, આભારી તો જરૂર છું કે જેણે મને પ્રભુ તરફ જોડી. દુઃખની સાથે સતત સુખની વર્ષા કરનાર મારા પરમાત્મા, મારા પ્રભુ, મારા ખુદા, મારા દોસ્ત, હું તમારી દિલથી આભારી છું. આ ધરતી પર મને મોકલી, આટલું સુંદર જીવન મને આપ્યું, એ સાથે આપની સાથે જોડાવા માટેનો મોકો મને આપ્યો, મારા પ્રભુ આપનો આભાર. સંતોષ, કન્ટેન્ટમેન્ટ એ જીવનનું સૌથી મોટું સુખ છે, અને એ સુખ જો પ્રભુની અંદર મળે તો એના કરતાં સુખી, એના કરતાં ધણી કોઈ વ્યક્તિ નથી. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી, ખુશહાલ અને શાંત આત્મા સમજું છું. હું દિલથી આ જીવન માટે, આ જીવનની દરેકે દરેક ક્ષણ માટે મારા જીવનમાં દરેકે દરેક ક્ષણને શાંતિથી ભરવા માટે પ્રભુજીને આભાર વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. આ આભાર દર્શન એ મારી આત્માની મારા વાલા પ્રભુજીને પ્રાર્થના છે. આભાર, આભાર, આભાર.